ચાલો કાંડા બંધાઈ ગયા બધાને. ઓકે કરીએ સ્થાપન માંથી લઈ લ્યો. ભગવાન નો અભિષેક વારાફરતી તમે કરી શકશો એટલે અહીંથી જનોઈ બનાવી દેશો. બાકી જેની પાસે જનોઈ છે એ ભગવાન સૂર્ય નારાયણ ને બતાવી, અને જનોઈ છે એ ડાબા ખંભે ધીમહી ધીઓ યોના પ્રચોદયાત ડાબા ખંભે પહેરવાની, જમણો હાથ એની અંદર થી ગડકાવી લેવાનો છે ડાબા ખંભે. હા રેડી સરસ. કોઈ બધે આવે છે બનાવે. ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભાવતુ. ચાલો હવે આપણે યજ્ઞ ની અંદર ધ્યાન દઈએ. ડાબા હાથ ની અંદર ચમચી ભરી જમણા હાથમાં ઠલવવાની અને પી જવાની છે. ડાબા હાથમાં ચમચી ભરી જમણા હાથમાં પાણી પધરાવવાનું અને પછી પી જવાનું, એવું ત્રણ વખત. હાથમાં ફૂલ અને ચોખા રાખી ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું, ગણપતિ દાદાને યાદ કરવાના છે. ફૂલ ચોખા રાખી મંગલ એવા દેવતાઓનું સ્મરણ કરવાનું છે, દેવતાને યાદ કરવાના છે. હા હા ઘીનું કીધું છે પણ ઘી અહીંથી લેવાનું હતું. હા અહીંના જે આયોજન ચાલો મંગલ એવા દેવતાઓનું આપણે સ્મરણ કરીએ. સર્વપ્રથમ ગજાનન ગણપતિ દાદા દિલીપ પ્રાર્થના ગણપતિ દાદાને કરવાની છે. ઓમ શ્રીમદ મહા ગણપતે નમઃ. આપણા ઈષ્ટ દેવતા શાક્ત હોય, આમાંથી કોઈ પણ દીક્ષા આપણે લીધેલી હોય તો આપણા જે ઈષ્ટ દેવતા છે એને મનથી નમસ્કાર કરી જવાના છે. ઈષ્ટ દેવતા ભ્યો દરેકે નમઃ બોલવાનું છે. આટલા મોટા 102 જણા આપણે બેઠા છીએ, એનાથી આવીને અમારા બધા જ કાર્ય આગળ લઈને પૂરા કરવી. મા ભગવતી કુળદેવીને યાદ કરો. કુલદેવતા ભ્યો આ ગામ મોટી વડાલની અંદર બિરાજતા તમામ દેવસ્થાના છે, ચેતન સમાધિઓ છે, એને મનથી પ્રણામ કરવાના છે. ગ્રામ દેવતા ભ્યો આપણા સદગુરુ પરમાત્મા જે છે, જેને આપણે ગુરુ માનીએ છીએ, એને નમસ્કાર કરો. સદગુરુ પરમાત્મને ભ્યો. ભગવાન શિવ અને પાર્વતી જગતા પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના આદિ માતા પિતા એવા શિવ અને પાર્વતીને મનથી નમસ્કાર કરવાના છે કે હે શિવ પાર્વતી હે દેવા. શુભ સંકલ્પો છે એ અમારા સિદ્ધ થાય એવા ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરવાની. ઉમા સહિત મહાદેવને પ્રણામ કરવાના છે. ઉમા મહેશ્વરાભ્યામ. જગતનું જે ચાલક બળ છે જેનાથી જગતનું સંચાલન થાય છે, વ્યવસ્થા જેમાં રહેલા છે એવી ગાય માતાને ફરીથી મનથી નમસ્કાર કરી. મંત્રો દ્વારા આપને જે વિધિ કરાવવાના છે એ બ્રાહ્મણોને મનથી નમસ્કાર કરી જવાના છે. સર્વે ભ્યો બ્રાહ્મણે ભ્યો. આ કર્મના પ્રધાન દેવતા ભગવાન નારાયણ પરમાત્મા વિષ્ણુ ભગવાન છે. આ યજ્ઞનું નામ છે મહાવીર છે, તો મનથી એમને યાદ કરી જવાના છે. એ તત કર્મ પ્રધાન દેવતા નારાયણ ભ્યો નમઃ. નિર્વિક્ષતા મસ્તુ પુણ્યહમ પુણ્યમ દીર્ઘમાયુ અસ્તુ બ્રવંતુ બ્રવંતુ અસ્તુ પુણ્યહમ.
જ્યાં સુધી અમારા મંત્ર ચાલુ રહે ત્યાં સુધી મનની અંદર ગંગ ગણપતે નમઃ. ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાનિ યપઠે શૃણુયાદપિ વિધ્યારંભે વિવાહે ચ પ્રવેશે શશિવરણઃ ચતુર્ભુજઃ તદેવ વિધ્યાબલં દેવાબલં તદેવ વિષ્ણુ મહેશ્વર સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. બધાએ બોલવાનું છે, બોલો. સર્વ કાર્ય સિદ્ધયે મમ સર્વ મનોરથ કાર્ય સિદ્ધયે. ફૂલ ચોખીનો એમાં ફૂલની પાંદડી અને બે દાણા ચોખાના પત્ર આવે. ફૂલ ચોખાની થાળી છે, બેનો બાજુ રાખી દો. પકડી રાખવાની છે. અહીંયા મંડપમાં જે કોઈની ફરવેલ છે એ ત્યાંથી લઈ લેજો. ત્યાં થોડીક અવ્યવસ્થા ઉભી થાય. ઔરાગ્ને આવ્રતમાનસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાદેશુષે દ્વારા કલ્પે સપ્તમેવૈવ સ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે અસ્ય ગોત્રોત્પન્નઃ નામાભિધાનો ઔટંકસ્ય ધારિણો અહમ્મા. ગોત્ર આવડતું હોય તો બોલવાનું, ન આવડતું હોય તો કાશ્યપ ગોત્ર એવું બોલી જવાનું. પોતપોતાનું અટક સહિતનું આખું નામ લઈ જવાનું. અહીંથી બધાને જે કાંઈ બોલાવી સાથે સાથે બોલવાનું છે અને થોડુંક જોરથી બોલજો એટલે અમને પણ ખ્યાલ આવે અને ભગવાનને પણ ખ્યાલ આવે કે આ લોકો બોલે છે. બોલો. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણુક્ત વૈદુક્ત પુણ્ય ફલ પ્રાપ્તે અર્થમ વિજય કીર્તિ લાભ આદિ શત્રુ પરાજય અર્થમ તથા ચ આદિદેવિક આદિભૌતિક કૃષિક્ષેત્રે દિન પ્રતિદિન પ્રગતિ ઉન્નતિ વિકાસ આદિ શિગ્રાતિ શિગ્ર શુભ ફલ તથા ચ મમ જીવન મધ્યે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થમ તથા ચ અર્થમ તથા ચ નવગ્રહ સમન્વિત ભગવાન ભવાની શુભ દિને માતૃ ભૂમિ ગૌશાળા ક્ષેત્ર મધ્યે ચૈતન્ય પ્રાપ્તિ દેવતાનાં પૂજન તથા ચ આચાર્ય આજ્ઞા અનુસારેણ યથોક્ત કર્મ અહમ કરયેષ્યે. ગણપતિ દાદા પાસે આગળ પધરાવો. તન્મે કર્મ અહમ કરયેષ્યે. હા, જે ચા ઝડપથી ભાઈ ઝડપથી. ચાલો, અહીંથી ચા આવે છે, બને એટલું ઝડપથી પી અને પછી સેજ હાથ ધોઈ પાણી પી અને પછી આપણે આગળ વધવાનું છે. પછી આપણે આગળ વધીએ. આ
બતાવીએ. છાપી વહી ગયો દાદા, નથી આવ્યો હજુ. ભાઈ બે જણા ફેરવો ઝડપથી ચા. ભાઈ ચાલો જે લોકોને પીવાઈ ગયો છે પોતપોતાના કુંડે પાછળ બેસી જાઓ. ચાલો ચા વાળા ઝડપથી ચા ને પાણી ફેરવો. ભાઈ આ ખોટું વચ્ચે લઈ ગયું. રાજુભાઈ આવે છે. રાજુભાઈ આવે છે તમારા બોલા. તમે ત્રણ લઈ ભૂમિને વંદન કરી જાઓ. ત્યાર પછી દક્ષિણ દિશા ની અંદર હાથ જોડી ભૈરવ દેવતા નું સ્મરણ કરી ભૈરવ ને નમસ્કાર. રાજ સે અમાન પાવના દીપંગજ્ઞાન શુકર બિંદુ સે કરો કૃપા કર ધાર દાદી બાર બાર વંદના હજાર બાર વંદના કાલુ કે કાલ કો સાત બાર વંદના કાલુ કે કાલ કો અનંત હનુમાના શિવલવાના રામ નામ રચિયા હો પ્રભુ મન બચિયા હો તામ શરણમ પ્રપાદ્ય હે રામ દૂતમ કરણમ પ્રપાદ્ય ભગવાન સૂર્યનારાયણ ને બતાવી વધાવી લ્યો. સૂર્યનારાયણ ભગવાન ને ગંધાક્ષર બાણીમ સવારા પજામી બે હાથ જોડી પગે લાગી જાઓ નમસ્કાર નમસ્કરો મી. ત્યાર પછીના દેવ બીજા કોઈ સાક્ષી હોય તો દીવો છે હાથ જોડી અને સામે સ્થાપનમાં સ્ટેજ ઉપર દીવો પ્રગટેલો છે એની સામે હાથ જોડી અને દીવાની પાસે પ્રાર્થના કરવાની કે હે દેવા જ્યાં સુધી અમારું કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તમે પ્રજ્વલિત રહી અમારા કર્મની તમે સાક્ષી પૂરો દીવાનું ધ્યાન કરી જાઓ. કે દીવા તું દેવનો દીવો ક
કરમનો સાચી થઈ રે જે કળશ અથવા તો પાણીનો વાટકો ભરેલો છે એની અંદર હાથમાં ફૂલ ચોખા રાખી અને વરુણ દેવતાનું સ્મરણ કરી વરુણ દેવતાનું ધ્યાન કરી જવાનું છે કે હે વરુણ દેવતા, હે જલના દેવ, આની અંદર બધા તીર્થો, બધી જ નદીઓ, બધા જ સંગમોનો અમે આહવાન કરીએ છીએ, બધા જ સમુદ્રોનું આહવાન કરીએ છીએ અને અમારું જે જળ છે પવિત્ર બને અને આ પવિત્ર જળ દ્વારા અમે ભગવાનનો અભિષેક કરી શકીએ એટલે ભગવાન વરુણ ભગવાનને કહેવાનું કે તમે પધારો અને અમારા કર્મની સાક્ષી ભરો. ચારે દિશામાં બેનો કંકુના ચાંદલા કરો. ઓમ બરવે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં ભોજયામિ. કળશમાં કરવાના છે ચાંદલા, કળશના કાંઠે ચાંદલા કરો ચારે દિશામાં બેનો. ઓમ બરવે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં ભોજયામિ. કળશ કોઈ હાથમાં લેવાનો નથી, કળશ નીચે રાખી દેવાનો. ઓમ ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં બ્રહ્માંડો દરલતાનિ કરે પૃષ્ઠાનિ તે રવે તેન સત્ય નમે દેવ તીર્થમ દેહિ દિવાકર. બે હાથ જોડી રાખો બધાય. ઓમ સૂર્યમલ્લાન સર્વાન તીર્થાનાવાય ધેન વામૃતિકૃત્ય કવચેન અંગુષ્ટ્ય ચક્રેણ સંરક્ષ્ય મત્સ્ય મુદ્રામ આચાદ્ય. દ્રવ્યાણી સંપ્રોક્ષયે તો એક ફૂલ લઈ તમારી પૂજા સામગ્રી એક ફૂલ એમાં ગોરો અને બધે પાણી છાંટો. અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરે પુન્ડરે કાણેભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ. હવે હાથમાં ફૂલ ચોખા રાખી આપણે ગણપતિ દાદાનું સ્મરણ કરીએ. પહેલી પૂજા ગણપતિની હોય, પાંચ દેવતા સ્થાપનની અંદર બિરાજે છે, એ પાંચે દેવતાનું આપણે સ્મરણ કરીએ અને દેવતાઓને આપણે યાદ કરી એમની પૂજા કરવાની છે અને અમારી પૂજાનો તમે સ્વીકાર કરો. અથ ગણપતિ સ્મરણમ. હરિ ઓમ મા ગણાનંદવા ગણપતિ ગો વામહે ધિયાનંદવા ધિયપતિ ગો વામહે નિધિ નંદવા નિધિપતિ ગો વામહે વસો મમ અહમ જાનિ ગર્ભધમ ત્વમ જાસિ ગર્ભધમ. ઓમ ભૂર્ભુવઃ રિદ્ધિ સિદ્ધિ સહિત શ્રી વનમાગણાધિપતે નમો નમઃ. ધ્યાનાર્થે સકલોપચારાર્થે ક્ષતપુષપાણી ભગવાન ની ઉપર પધરાવો. દોલંતા દોલંતા આવો ગજાનંદ મારી પૂજામાં. દોલંતા દોલંતા આવો ગજાનંદ મારી પૂજામાં. મારી પૂજામાં મારા હવનમાં પાદ પંકજમ. ઓમ ભૂર્ભુવઃ આવાનાથે પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરો. ત્યાર પછી હાથમાં ફૂલ ચોખા રાખી માતાજી કુળદેવી, જેની જે કુળદેવી ખોડિયાર ચામુંડા જેને જેને પૂજતા હોય, જેની આરાધના કરતા હોય એવી માં ભગવતી કુળદેવીને કહી આવો. આપ પણ પધારો, લીલા સ્થાપનની અંદર આપનું સ્થાપન કરેલું છે. માતાજીનું સ્મરણ કરી ને માં ભગવતી કુળદેવી યમ ચિંતયતે પકામમ તમ તમ પ્રાપ્તો નિદિત્યમ. આવી કુળદેવીને કહી કે આપ પધારો અને મારી પૂજાનો તમે સ્વીકાર કરો. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જયંતે મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. માં ભગવતી કુળદેવીનું ધ્યાન કરીએ. ધન્યા માં તું જોગણી ધન્યા માં ભવાની ધન્યા માં તું જોગણી ધન્યા માં. આય ગિરી નાની નાની તમે ગરે વેસો
નમો. બોલો કુળદેવી માતાજી. માતાજીને અહીંયા થાળીની અંદર મૂકી અને માતાજીને પ્રણામ કરી અને ત્યાર પછી ત્રીજી નમો વંદના આપણે કરીએ છીએ. ભગવાન પ્રધાન દેવતા એવા નારાયણ પરમાત્મ વિશ્વાધારમ ગગન સદ્રસમ મેઘવર્ણમ શુભાંગમમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવન સર્વલોકેકનાથમ નારાયણાય નમો નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ. ભગવાન નારાયણનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીબસવા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદમૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવતે શ્રીમન્નારાયણાય મહાવિષ્ણવે નમો નમઃ. ધ્યાયે ધ્યાનં સમર્પયામિ. ભગવાન નારાયણનું સ્મરણ કરી અને ગણપતિ દેવવાળી પૂજાની થાળીમાં ધરાવો પુષ્પ ચોખા. પ્રાર્થનામ બે હાથ જોડી ભગવંદેમ પૃષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાત શંભ સદા શિવાય નમઃ. મહારુદ્રાસ્મૈ નકારાય નમઃ શિવાય યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકાદિ પીડિતમ કર્મ બંધને ભગવતે શ્રીમન અમરનાથ મહાદેવાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ. બધાએ તાલી પાડી અને ભગવાન ભોળાનાથની ધૂન ગાવાની. ભગવાન ભોળાનાથને પ્રાર્થના જે કઈ પણ આપણે કરી એ તમામ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. બોલો બધાએ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય. સોમનાથ મહાદેવ કી જય. કાલ હર દુઃખ હર 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 નમઃ પાર્વતી પતયે હર હર. બધાય બોલો મહાદેવ. આદૌ પુષ્પમ ગૃહીત્વા ત્યાર મોક્ષ મૂલમ ગુરુ કૃપા અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણા સદગુરુના ચરણોમાં પ્રાર્થના કરવાની કે હે ગુરુ મહારાજ, હા આપને અમે અહીંથી યાદ કરીએ છીએ. અમારા જીવનની અંદર ભૂકાર અંધકાર અસ્ય રૂકાર તે જ ઉચ્ય તે. અમારા જીવનમાં જે કંઈ પણ અંધકાર હોય એમાંથી આપ પ્રકાશ પાથરી અને અમને નૂતન રસ્તો નવો ચીલો કે
કે જ્યાં અમે સત્ય તરફ અમારું પ્રયાણ હોય, ભગવાન તરફ અમારું પ્રયાણ હોય, નીતિ તરફ અમારું પ્રયાણ હોય, એવા સદગુરુને યાદ કરી અને એમને પ્રણામ કરવાના છે. આવીએ આપણે સદગુરુ વંદના કરીએ. ગુરુદેવ દયા અપના, ગુરુદેવ દયા કરકે મુજકો અપના લેના, કામી ઔર ક્રોધી હું, લોભી ઔર મોહી હું, કામી ઔર ક્રોધી હું, લોભી ઔર મોહી હું, ગુરુદેવ કૃપા કરકે મુજકો અપના. ઓમ ભૂર્વસ્વ ગુરુ પરમાત્મને નમો નમઃ. ધ્યાનાર્થે સકલ ઉપચારાર્થે થાળીમાં પધરાવો ગંધાક્ષત પુષ્પાંગે. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજ પ્રિય, કૃષ્ણમ દ્વૈપાયિનો વંદે, કૃષ્ણમ વંદે વ્રજાસુતમ. સ્વાહા શ્રી મહાગણાધિપતયે નમો નમઃ. પાદ્ય જલમ સમર્પયામી. ભગવાન ઉપર જલ પધરાવી દેવાનું. ફરી પાસે પુરુષ યજમાનો એ હવે પાંચ સમચી ભગવાન ઉપર જલ પધરાવી દેવાનું છે. ત્યાર પછી બહેનો એ પાંચ સમચી પંચામૂર્તિ પધરાવણી. પેલા ભાઈઓ બધાએ પાંચ સમચી ભગવાન ઉપર જલ પધરાવે. ઓમ મહ ઈતાવાનિષ્ય મહિમાતો જાયામ ચ પુરુકઃ પાદૌ સ્ય વિશ્વા ભૂતાન ત્રિપાદે શ્યામર્દં દેવે ત્રિપાદૌર્ધ્વૌ દૈત પુરુકઃ પાદૌ શ્યાભવત પુનઃ શાસનાનસને અપિ. પંચામૃતને પાંચ સમચી ભગવાન ઉપર પધરાવી દેશો બહેનોએ. ઓમ પંચ નદ્યઃ સરસ્વતીમપિ યંતિ સ્રૌતસઃ સરસ્વતી તુ પંચદાસો દેશે અભવસ્સરિતઃ. પાંચ સમચી પંચામૃત ચડાવ્યા પછી બે સમચી ભાઈઓ જળ પધરાવી દેશો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામે, શુદ્ધ જળ આચમનીયમ સમર્પયામે. ત્યાર પછી ભાઈઓએ કલશ હાથમાં રાખવાનો, બહેનોએ બધા આસર લઈ રાખવાનો અને ભગવાન ઉપર ભાવથી ધીમે ધીમે ઝાડથી ભગવાન ઉપર જળનો અભિષેક કરતા આવીએ. મનની અંદર બધા હોમ ગંગ ગણપતિ નમઃ મંત્રનો જપ કરશો. જ્યાં સુધી ભગવાન ઉપર અભિષેક ચાલુ હોય ત્યાં સુધી ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. બધાએ સાથે ગણપતિ દાદાની ધૂન બોલવાની છે. હું બોલી લઉં પછી બધાએ બોલવાનું છે. સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, શ્રી ગણપતિ બાપા મોરયા. નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. પ્રણમ્યં શિરસા દેવં ગૌરીપતનમ વિનાયકમ, ભક્તાવાસમ સ્મરે નિત્ય આયુ કામકૃતિદયે. પ્રથમં વક્રતુંડં ચ એકદંડં ધ્યેયકમ, તૃતીયં કૃષ્ણપિંગાક્ષં જય વક્રં ચતુર્ધગમ. મોદન પંચમં દશમવિક્રમેવ ચ સપ્તમં મિథુનરાજં ચ ધૂમ્રવર્ણતટકમ. નવમં બાલચંદ્રં ચ દશમં પૂર્ણાયકમ, એકાદશં ગણપતિ દ્વાદશં તુ ગજાનન. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, શ્રી ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. દ્વાદશેતાની નામાને તે સંધિયમ્યપતે નરા, નાચા વિઘ્નાવાય સદ્યા સર્વાસિદ્ધે કરંબરા. વિદ્યાર્થે લભતે વિદ્યા, ધનાર્થે લભતે ધનં, પુત્રાર્થે લભતે પુત્રાન, મોક્ષાર્થે લભતે ગતે. ઓમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, શ્રી ગણપતિ બાપા મોરયા.
જ્યાં જલ નથી તે બધા જળ પોતા જ્યાં જલ છે ત્યાં ભગવાન ગણપતિની હરખા આપણે વ્યવસ્થિત નવરાવી અને બાજુની જે ખાલી થાળી છે એમાં ભગવાનની મૂર્તિ પધરાવી દઈશું. અભિગલાલ અથવા તો જે કંકુ ચોખાવાળી થાળી છે એમાં રિદ્ધિ સિદ્ધિ જેના ગણપતિ સાથે ભેગા હોય તો એ સોપાડી દે, રિદ્ધિ સિદ્ધિને નવરાવી અને ગણપતિની બાજુમાં જ રાખી દઈશું. જે આપણે ગણપતિ આપણે જે કાંઈ ખાલી થાળી હોય જગ્યા હોય ત્યાં આપણે ગણપતિ ભગવાનની મૂર્તિ પધરાવી દઈશું. અને ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય ગિરનારી. બુધગીરી બાપુના આપણે સૌ યજમાનો છીએ ત્યારે આપણા બધાની અંદર એક જોશ અને ઉમંગ હોવો જોઈએ કે આવડો મોટો અવસર બાપુએ આપણા સૌ માટે આવડો, કદાચ હમણાં અદાયરે વાત કરતો હતો કે આવો યજ્ઞ ચીકણી સાહેબ ઘરે કરવો હોય તો કેટલા નો થાય કે 25-30 હજાર નો થાય, પણ આપણે બધા યજમાનો જયારે ભેગા થયા છે અને બાપુ આપણા માટે સ્વ આત્મા આત્મા ની શુદ્ધિ માટે આત્મા માટે અને પર આત્મા માટે જયારે આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે ત્યારે અત્યારે આપણી વચ્ચે હિતેશભાઈ વિઠ્ઠલભાઈ રીવડિયા ગામ બાબાપુર છે. અત્યારે બાપુ સાથે અમે બેઠા હતા ત્યારે થોડીક એવી ચર્ચા થઈ, પ્રાથમિક ખર્ચની અમે ચર્ચા કરતા હતા. આ આખા યજ્ઞ અને સંતવાણીના આયોજનમાં અમે છીએ એટલે અમને હિસાબની થોડીક ખબર છે, એટલા માટે હું તમને કહું કે આખા આ બે એમના તરફથી 2100 રૂપિયા આપણને આ ગૌશાળી અંદર મળે છે. બહુ બોલો ગૌ માત કી જય. હવે તમારા જે ગણપતિ છે ગણપતિને ચાંદલો ચોખા ફૂલ અભિલ ગલાવ કરી દેવાના છે અને ગણપતિ ત્યાં ત્યાં રાખવાના છે, ત્યાં ફેરવાના નથી. ચાંદલો ચોખા ફૂલ અભિલ ગલાલ ગણપતિ દાદાને વ્યાનાય ઉદાનાય સમાનાય ચાર વખત પાણી નીચે મૂકી જાઓ. મધ્ય પાનીયમ સમર્પયામી, ઉત્તરા પોષણમ સમર્પયામી, હસ્તો પ્રક્ષાલન સમર્પયામી, મુખ પ્રક્ષાલનમ સમર્પયામી. ચાર વખત પાણી મુકાઈ જાય પછી પાણીની ચમચી ભરી રાખવાની છે. ભગવાનની આગળ તજ, લવિંગ, એલચી, સૂકો મેવો, સાકર આ બધી જ વસ્તુઓ ભગવાનને ધરેલી છે. ભગવાનને કે એનો સ્વીકાર કરો. ભગવાનને ગમતા વસ્ત્રો ધરેલા છે. ભગવાનને કે વસ્ત્રોનો પણ સ્વીકાર કરો. ભગવાનને ઋતુમાં મળતા ફળ ભગવાનને અર્પણ કરેલા છે. ભગવાનને કહી એનો તો પણ તમે સ્વીકાર કરો. આ બધી જ વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. ભૂર્ભુવસ્વ ગણપતે નમઃ. ધૂપ દીપ નૈવેદ્ય મુખવા સાર્ધે ફુંગી ફલમ હિરણ્ય દક્ષિણામ ઋતુ ફલમ કર્માંતે આરાર્તિકમ મંત્ર પુષ્પાંજલિ પ્રાર્થના પૂર્વક સમાપનમ નમસ્કારમ સમર્પયામિ. પાણી નીચે મૂકી જવાનું, હાથ જોડી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી જવાની કે હે ગણપતિ દાદા, જે મળ્યું જે આવડું જેવો સમય હતો એ પ્રમાણે આપની પૂજા વિધિ થઈ છે, આમાં કોઈ પણ જાતની ભૂલ ચૂક છતી રહી જતી હોય તો અમને માફ કરી અમારી પૂજાનો તમે સ્વીકાર કરો. ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. પાણીની ચમચી ભરી રાખવાની છે. અન્ય પૂજ્યા યથા જ્ઞાનમ યથા દ્રવ્ય યથા કાલમ યથા દેશમ પૂજન કૃતેને ભગવાન ગણપતિ પ્રિયતામ નામમ. પાણી નીચે મૂકી જવાનું છે. ડાબા હાથમાં ચોખા રાખી જમણા હાથે એક એક ખૂણો જે બતાવી ખૂણાની અંદર બબે દાણા ચોખા છાંટવાના છે. ઓમ ભૂર્ભુવસ્વ નંદિનીએ નમઃ. નંદિની નલિનીએ નમઃ. નલિની મેત્રાય નમઃ. મેત્રા ઉમાય નમઃ. ઉમા મધ્યકુંડમાં પશુવર્ધિએ નમઃ. પશુવર્ધિની આવ્યામી સ્થાપ્યામી. હાથ જોડી ફરતી કોઈ નમસ્કાર કરો. નંદિની નલિની મેત્રા ઉમા જ પશુવર્ધિની આગની આદિ હાથ જોડી પ્રાર્થના કરો. શરણાગત દિલના પરિત્રાણ પરાયણી સર્વે સ્યાતિ હરે દેવી નારાયણી. એવી જ રીતે લાલ સ્થાપન સામે કરેલું છે એની અંદર ગૌરી આદિ માતૃકા એટલે કે જે આપણા ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય ત્યારે દાદા જે ચાંદલા કરે એની અંદર એ ચાંદલા છે એક એક દેવીનો વાસ છે. તો એવી ગૌરી આદિ માતૃકા જેને કહેવાય, માતૃકા એટલે આપણા કુળદેવી સહિતની માતૃકા, સોરસ માતૃકાઓ આપણે ત્યાં હોય છે એનું સ્થાપન આપણે ગણપતિની સાથે કરેલું છે. લાલ કલરના સ્થાપન અહીંથી બેઠા બેઠા સ્ટેજ ઉપર એમને પગે લાગી જવાનું છે. ગૌરી પદ્મા શશી મેઘા સાવિત્રી વિષ્ટિ તથા તુષ્ટિ આત્મના કુલ દેવતા શ્રી લક્ષ્મી ચતુર્થી મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યેષુ પ્રપૂજ્યતે સપ્તેતામ ઘૃત માતૃકા શરણાગત દીર્ણાથ પરિત્રાણ પરાયણે સર્વે સ્યાતિ હરે દેવી નારાયણી નમો સ્તુતે. પાણીની ચમચી જય ગણેશ, જય ગણેશ દેવા માતા મૈયા પાર્વતી પિતા દયાવંત ચાર પૂજા કરી એક દંત દયાવંત
કદંત દયાવંત ચાર પુધારી મસ્તક સિંદૂર સહે મૂષકે સવારી મસ્તક સંત કરે સેવા પિતા મહાદેવા માતા મૈયા પાર્વતી પિતા મહાદેવા અંદન કો આખ દેત કોડન કો કાયા અંદન કો આખ દેખ કોડન કો કાયા વંજન કો પુત્ર દેત નિર્દન કો માયા પુત્ર દેખ નિર્ધન કો માયા સુર શ્યામ શરણ આયો સફલ કી જય સેવા સુર શ્યામ શરણ આયુ સકલ કી જ સેવા સર્વ કાર્ય સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા સર્વ કાર્ય સિદ્ધ કરે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા મૈયા પાર્વતી પિતા મહાદેવા માતા મૈયા પાર્વતી પિતા મહાદેવા માત પિતા તુમ મેરે ચરણ પડું મે કિસકે પ્રભુ જાય પ્રભુ બિના ઓરન દૂજા તુમ બિના ઓરન દૂજા આસ કરું મે કિસકી ઓમ જય જગદીશ હરે જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા વાલા નટવર નંદલાલા મીઠી મીઠી મોરલીવાળા મધુરી મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા પૂનમે કુંભ ભયો સાંભળજો કરુણા સદેવ વખાણ્યા માર્કંડ મુનિએ વખાણ્યા ગાયે શુભ કવિતા ઓમ જય ઓમ જય મા જગદંબે એકે એક સ્વરૂપ અંતર નવ દરસો અંતર નવ દરસો હે ભોળા ભવાની મા જગદંબે મા જીવ જાતિને તારતી જે ભાવે ગાથે આજે ભાવે ગાથે હે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવા દુઃખ હરદ ઓમ જય જય મા જગદંબે ઓમ જય ઓમ જય મા જગદંબે ઓમ જય ઓમ જય મા જગદંબે અચ્યુતામ કેશવામ રામ નારાયણામ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિદારામ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભ જાનકી નારામ ભજગેન્દ્ર કદાવધાન પ્રતિહાર વિંદે ભવમ ભવમ પ્રદક્ષિણાન સમર્પયામિ શીતલીકરણમ મહ પુષ્પેન દેવાભિવંદનમ ભગવાનને શવણાથે જમણાથેથી ભગવાનને અર્પી આપો વસંત શાસ્ત્રીજી ક્યાં ગુરુદેવ બેસી શકે એવી વ્યવસ્થા કરી અને ગુરુ પૂજન કરાવવાનું ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવી ગુરુવે નમઃ ધ્યાન મૂલં ગુરુ મૂર્તિ પૂજા મૂલં ગુરુ પદં મંત્ર મૂલં ગુરુ વાક્યં મોક્ષ મૂલં ગુરુ કૃપા અખંડ મંડલાકારં વ્યાપ્તં એન ચરાચરં તત્પદં દર્શિતં એન
तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वदि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं त्वं नमामि। गुरुजी ઓમ્ભુર વોશ્વ સદ્ગુરુ પરમાત્માને નમો નમો ધ્યાય ધ્યાનમ સમર્પયામિ નમસ્કારમ નમસ્કારમ। અહીંથી આપણે સદ્ગુરુ પરમાત્માનો જય જયકાર કરીએ। બોલો સદ્ગુરુનાથ મહારાજ કી જય। બુદ્ધગિરે બાપુની જય। બચુગિરે બાપુની જય। કુબેરગિરે બાપુની જય। ગુરુ પરંપરાની જય। ગુરા ગિરનારી દત્ત મહારાજ કી જય। આ બધાયના ચરણામૃત આપો। ચાલો ગુરુ યા વચ્ચેના કુંડે એક જ જગ્યા પૂજા કરવાની છે, બાકી બધા બે હાથ જોડી રાખવાના છે। પાણીની પધરાવો વરુણ હશે તમને મસી વરુણ હશે સંબર એ તો સદન સિંહ વરુણ હશે રે તો સદન ધર્મા એખંડ તો અમિંદ તો અમો ગજે સોમો રાજા વિદ્વાન લક્ષ્મા તો ઉચ્ચ તો પછી તો દીર્ઘામનો પ્રસિદ્ધિમાં આવ્યું કે ધાન લેવો સવિતા હિરણ્ય પાણી નામ દક્ષિણ વેગા પછી ફૂલની પાંદડી પધરાવો અવનિકૃત જાનુ મંડલમ વચ્ચેના કુંડમાં એક જ જગ્યાએ ત્યાં સ્વસ્તિ પુણ્ય વાચન થાય છે, આપણે બધા જ એની સાથે જોડાઈશું। જે કળશ છે હાથમાં રાખવાનું, ત્રણ વખત ઉપરથી ઉતારી અને નીચે મૂકી દેવાનું છે। ઓમ દીર્ઘા નાગા નદીઓ કે સ્ત્રી વિષ્ણુ પદાની તેના આયુ પ્રમાણે ઓમ ત્રેમ્બકમે જામય સુગંધેમ પૃષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદના મૃત્યુર મોક્ષી અમાવૃતા તેના આયુ પ્રમાણે પુણ્યહમ પુણ્યમ દીર્ઘમાયુ અસ્તુ ભ્રવંતુ। કપાલિની દુર્ગા ક્ષમા સેવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તેના આયુ પ્રમાણે પુણ્યહમ પુણ્યમ દીર્ઘમાયુ અસ્તુ। મતો એમનમ ફરીથી બેસી જાઓ, માથે અડાડી લ્યો અને સ્થાપનની અંદર પાંચ પ્રકારના આશીર્વાદ ની પ્રાપ્તિ થતી હોય, યજ્ઞ થી શું પ્રાપ્ત થાય તો યજ્ઞ ની અંદર સર્વપ્રથમ આશીર્વાદ હોય છે કે આ બરોબર, ત્યાર પછી પુણ્ય વધે પછી કર્મ રૂપ્યતા, એટલે કે તમે જે કર્મ આપતા હોય છે કર્મ રૂપ્યતા તમારું કર્મ દિવસે દિવસે વધે, ત્યાર પછી નો આશીર્વાદ જે છે તે આ દરેક દેવતાઓ પર્વતો નદીઓ બધું અમને અનુકૂળ રહે અને અમારો આરોગ્ય છે નિરોગ્ય રહે અને આયુષ્ય છે લાંબુ આશીર્વાદ બ્રાહ્મણો આ યજ્ઞ દ્વારા તમને આપતા હોય છે। હાથ જોડી રાખવાની બ્રાહ્મણોને પ્રાર્થના સકુટુંબીને આશીર્વચન થોડું થોડું જળ છાટ છે। ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ગુણ શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોખદયઃ શાંતિર વનસ્પતયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિર બ્રહ્મ શાંતિ 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 સુશાંતિર ભવસ્યંતુ મા કશ્ચિત રૂપાક વિયોગ। ઓમ શાંતિ 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 આવી જાઓ। 1100 રૂપિયા ગીતાબેન વિશ્વ 500 રૂપિયા દિનેશભાઈ રણછોડભાઈ રીબડિયા બાબા એકવાર એને જોરદાર તાલીઓથી વધાવવા છે। 21 તરફથી બાપુની આ ગૌશાળાના લાભાર્થે એક મોટી રકમ 5000 રૂપિયા કચ્છ પ્રજાપતિ મહિલા મંડળ તરફથી 5000 રૂપિયા બાપુના જે કચ્છના સેવકો છે એમજીભાઈ સરવૈયા થોરાડા વાળા તરફથી આપવામાં આવે છે, એમને પણ તાલીઓથી વધાવી અને 501 રૂપિયા દેવરાજભાઈ થી જે આવેલા છે એવા દેવરાજભાઈ 500 પચપચિયા ભાઈ બાલુભાઈ લાખાભાઈ પચપચિયા 2100 રૂપિયા 501 રૂપિયા બટુકભાઈ ભીખાભાઈ ધંધુકિયા લોહયંગા રૂપિયા પોપટભાઈ હરજણભાઈ વ્યાસ 1101 રૂપિયા દલપતભાઈ રાઘવભાઈ લોહયંગા 1100 રૂપિયા જય ભવે ગણપતિ જે તમારી બીજી થાળી પૂરું થાય ત્યાં સુધી ગણપતિ ત્યાંથી અહીંયા જો અહીંયા રાખશો ને બધા હાથમાં ફૂલ ચોખા ચાલી રાખી અને આપણા પિત્રોને પણ આપણે યાદ કરવા પડે, ત્રણ પેઢીને આપણા પિત્રોનું સ્મરણ કરવાનું, હાથમાં ફૂલ ચોખા રાખી પિત્રોનું સ્મરણ કરવાનું। અનાદિની તનો દેવા શંખ ચક્ર રોર બાહવે સહસ્ત્ર નામને પુરુષાય સાસ્વરે સહસ્ત્ર કોટિ યુગ ધારિણીમ નમઃ। પિતૃ દેવતાએ નમ આકાશમાં ઉડાડી ગયો, પિતૃ દેવતાને પગે લાગો આકાશમાં નમસ્કાર કરો નમસ્કારમ। હાથ જોડી હાથ પાયે
પ્રેમથી સૌ માંગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ માયે આત્માને શાંતિ આપજો વળી કર્મના યોગે પ્રભુજી આપની ભક્તિ કરે લક્ષ્મણ કાપજો પરમાપજો પરમાત્માએ આત્માને સો ભવ ગુરુદેવો ભવ આચાર્ય દેવો ચોખા કરવાના છે ફૂલ આપવાના છે બે કુંડ વચ્ચે એક છે એટલે એ બ્રાહ્મણે પછી ફરી જવાનું છે પૂજાથી યથાશક્તિ જે કઈ તમે પહોંચો દક્ષિણા આપી દેજો એ બ્રાહ્મણને કુંડ ઉપર જે બ્રાહ્મણ બેઠેલા છે એ બ્રાહ્મણને ચાંદલો ચોખા ફૂલ હાથની અંદર ગણકિશમ વૈજયંતીમાણુરદય સુદયા પૂરયન ગોપવૃંદ વૃંદારણ્ય ભગવાન નારાયણ નું સ્થાપન છે એની બાજુનું સ્થાપન છે ભગવાન ક્ષેત્રપાલ હનુમાનજી મહારાજ આપણા પિતૃ દેવતા આપણા સુરાપુરા દેવતા એમનું સ્થાપન કરેલું છે તો આ બધા દેવી દેવતાઓનું સ્મરણ કરીએ છેલ્લું સ્થાપન છે એ નવગ્રહ સહિત ભગવાન મહારુદ્રનું કરેલું છે એમનું સ્મરણ કરીએ હાથમાં ફૂલ અને ચોખા રાખી સૌ પ્રથમ ગણપતિ મહારાજનું વંદના કરી જઈએ ઓમ ગણેભ્યો ગણપતિ બેસવો નમો નમો રાતેભ્યો રાતપતિ બેસવો નમો નમો ઋષિભ્યો ઋષપતિ બેસવો નમો નમઃ વિરૂપેભ્યો વિશ્વરૂપે બેસવો નમઃ ઓમ ભગવતે ગજાનનાય નમઃ નમસ્કારાન નમસ્કરોમિ હવે બાજુનું સ્થાપન માતાજીનું ઓમ અંબે અંબિકેમ બાલિકેમ નમામિ યતિ કશ્ચન સસત્ય સુઅસુપુત્રિકામ કાંભીલવાસિનિ મહ ભગવાન નારાયણનું સ્મરણ કરીએ ઓમ વિષ્ણો રરાતમસિ વિષ્ણો હો સત્યેશો વિષ્ણો હો શિવરસિ વિષ્ણો ધ્રુવો શિ વૈષ્ણવ મતિ વિષ્ણવે ત્વાહ ઓમ ભૂર્ભુવઃ નારાયણાય નમઃ નમસ્કારાન નમસ્કરોમિ ભગવાન ક્ષેત્રપાલ મહારાજ નું સ્મરણ કરીએ ઓમ જે ભૂતાનામ મધિપતયો વિશિખાશ કપદિનતે ખાકુ સહત્રયો જનેવ ધનવાનિ તન્મસિ તીક્ષ્ણ દંતા મહાકાય કલ્પાંતે દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યં અનુજ્ઞામ દાતુ મર્હસિ ઓમ ક્ષેત્રપાલાય નમઃ ભૈરવાય નમો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ આત્મા ફૂલ ચોખા રાખી સુરાપુરા ને પિતૃ દેવતાઓનું સ્મરણ ઓમ મહાનમો નવગ્રહ સહિત ભગવાન શિવજીનું સ્મરણ ઓમ બ્રહ્મા મોરારી એ ફૂલ ચોખા હાથમાં જ રાખવાના છે કે મૂકવાના નથી મૂકો પછી જ મૂકવાના છે ઓમ બ્રહ્મા મોરારી ત્રિપુરંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુકર શનિ કુંડ પ્રથમ મેઘલ નમઃ વિષ્ણવે નમઃ રુદ્રાય નમો નમઃ કુંડની અંદર ભગવાન કંઠાય નમો નમઃ યોનિયે નમો નમઃ નાભ્યે નમો નમઃ વિશ્વકર્મણે નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ કુંડના દેવતાઓને પગે લાગી જઈએ પેલી પાડીએ હાથ દળી અને પગે લાગો નમસ્કાર નમસ્કરોમિ આત્મા ફૂલ ચોખા રાખી અગ્નિનારાયણ ભગવાનનું સ્મરણ કરીએ 49 પ્રકારના અગ્નિ કીધા શાસ્ત્રમાં અહીંયા આપણે વરદાન દેવા નામના અગ્નિને બોલાવીએ છીએ આપણે વરદાન આપે એવા અગ્નિને આપણે પૂજા કરીએ છીએ તો અગ્નિનારાયણ ભગવાનનું સ્મરણ કરીએ આત્મા ફૂલ અને ચોખા રાખી જઈએ ઓમ અગ્નિ દૂતમ બરોદ દે હવ્યવાહમ ઉપગ્રહે દેવા માછા દયાદિહ શાંતિકે વરદા અગ્ને નમો નમઃ ગુરવે દેવા માછા દયાદિહ વરદા અગ્ને નમો નમઃ વાક્ષ દેહી સંપૂજ્ય એ આ સ્વયંસેવક ભાઈઓને નમ્ર અપીલ છે કે અહીંયા ઓમી દિયો ચમચી થોડીક છેટી રાખજો પ્લાસ્ટિકની ચમચી છે એટલે ઓગળવાની શક્યતા રહી એટલે થોડીક છેટી રાખજો હવે ચાર આવતી આપવાની છે ચારે આવતી વખતે સ્વાહા એમ બોલવાનું છે ઓમ પ્રજાપતયે
ઇદમ પ્રજાપતે નમઃ ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નાય ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ. બીજું કે ચમચી ઊંધી રાખવાની છે, તમે એ ચમચી જે આખી ભરો ને એટલે એમાં 15 ગ્રામ જેટલું ઘી આવે. કેટલું? એટલું બધું ઘી આપણે ઓમીએ ને તો બાપુ કદાચ ગમે એમ ભેગું કરે તો એ આપણું ન થાય. 25 કિલો ઘી આપણે રાખેલું જ છે યજ્ઞ માટે. પણ એવું નહીં કે વધારે મોટો ભડકો કરો તો ભગવાન પ્રસન્ન થાય આવી વાત નથી. બીજું કે આ ગરમીમાં તમારે જ બેસવાનું છે, એટલે ચમચી ઊંધી પકડવાની, માત્ર એક ટીપું ઘી અંદર પડે એટલું જ પાડવાનું છે. અગ્નિ પ્રજ્વલિત રહે ને એટલું જ ઘી અમવા ઉમવાનું છે. મોટા ભડકા કરવાના નથી. મોટા ભડકા કરી અને સારો યજ્ઞ થાય એવી કોઈ મહત્વતા નથી. જે છે એની અંદર એક એક ટીપું જ ઘી ઉમવાનું છે. સ્વાહા બોલતું જવાનું આવો છે અને ઘી ઉમતું જવાનું છે. બરાબર છે? ચાલો પહેલી ચમચી ભરી રાખો. હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગુણ હવા મહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગુણ હવા મહે નિધિનંદવા નિધિપતિ ગુણ હવા મહે વસો મમ આવજાની ગર્ભધમા તોમજાસી ગર્ભધમમાં. ચાલો ઓમ ગંગ ગણપતાય સ્વાહા. ફરીથી ચમચી બલો. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે ઓમ દુમ દુર્ગાય સ્વાહા. ચાલો હવે જે સમિત છે ઘીમાં બોડવાનો જે બાંધેલા લાકડા છે એ જ્ઞાના કુંડના આચાર્યો છે. થોડુંક એમાં એને માર્ગદર્શન કરશે. ગમે તે ગમે તે આડા હવડા ઉમશો તો ચાલશે, એની કોઈ જરૂર નથી. પણ એક એક વખત ઉમવાનું, 9 વખત આપણે ઉમવાનું થશે. પેલું જે છે થઈ ગયું, આવી ગયું ભગવાન. હાલો આપણે ગાયો આ તરફ આવી રહી છે. ગાય માતાનું આપણે સ્વાગત કરવાનું છે, એનું પૂજન કરવાનું છે. અહીંથી બેઠા બેઠા ગાય માતાને નમસ્કાર. હજી અવાજ આવતો નથી. આટલી બધી પબ્લિક બેઠી હોય ને જઈનો અવાજ નો આવે એ તો બહુ કહેવાય. બોલીએ દત્ત ગિરનારી મહારાજ કી. આપણે એમને માતા પિતા ગુરુદેવ કી. હાલો હવે આપણે પૂજન કરવાનું. સૂર્યાય ઓમ ચંદ્રમશે ઓમ ભૌમાય ઓમ બુદ્ધાય 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 ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે. આજે સ્વાહાનો અવાજ હજી આવતો નથી જોયો એવો, કારણ કે બધાએ સવારના નાસ્તો. ઓમ રાહવે ઓમ રાહવે ઓમ રાહવે ઓમ રાહવે ઓમ રાહવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે. ઈશ્વરાય ઓમ 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 ઈ
આપણા કુળદેવી હોમો માટે સાવધાન લઈ જાઓ. ઓમ એમ લિંગ લિંગ ચામુંડા એવી જ છે, 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 ઓમ એમ લિંગ એવી જ છે, ઓમ એમ લિંગ લિંગ ચામુંડા 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 નારાયણી સર્વ જાતે હરે દેવી નારાયણી નમોસ્તુતે સર્વ સ્વરૂપે સર્વેશ સર્વ શક્તિ સમન્વિતે ભવ્ય સુરાજિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે ભોગાન શેષાન પહંતિ સૃષ્ટા રૃત્તા દુગામાન સકલાન વિષ્ટાન ધ્વામાસિદાનં નવિપન્નરાણાં ધ્વામાસિદાય શ્રેતા પ્રેંદે સર્વ બાધા પ્રસમંદે લોકેશ્વ અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ્ભેરિ વિનાશનં સ્વાહા. ઓમ એમ લિંગ લિંગ ચામુંડા એવી જ છે, ઓમ એમ લિંગ 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 ચામુંડા એવી જ છે, ઓમ એમ 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 લિંગ લિંગ ચામુંડા એવી જ છે, ઓમ યોગિની મંડળ દેવેભ્યઃ, ઓમ યોગિની મંડળ દેવીભ્યઃ, 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 ઓમ યોગિની મંડળ દેવીભ્યઃ. હવે નવ દુર્ગા માતાજી. ઓમ દ્વિતીય બ્રહ્મચારિણ્યે દ્વિતીય ચંદ્રઘંટાય અતુલમ કુષ્માંડાય પંચમમ સ્વંદ માત્રે હસ્તમ કાત્યાયન્યે સપ્તમમ કાલરાત્રિયે અષ્ટમમ મહાગૌરીયે નવમમ સિદ્ધિદાત્રિયે ઓમ નવ દુર્ગાભ્યઃ, ઓમ નવ દુર્ગાભ્યઃ, દુર્ગાભ્યઃ, ઓમ નવ દુર્ગાભ્યઃ, ઓમ નવ દુર્ગાભ્યઃ, ઓમ નવ દુર્ગાભ્યઃ, ઓમ નવ દુર્ગાભ્યઃ સ્વાહા. ઓમ મહ જયંતી મંગલા કાલી ભદ્રકાલી હે રણ જણતી ઘૂંઘરી નો ઘેરો ગમકા રણ જણતી ઘૂંઘરી નો ઘેરો ગમકા હે આવો રણ કાયા જાલ રણે વાગે રે મંદિરિયા ખોલે ગયા મુલતત પ્રધાન દેવીએ સ્વાહા. ચાલો ત્રણ વખત ઘીની આહુતિ આપી દો. જવતી નમઃ.
બીજી વાર પતિ મહાલક્ષ્મી નમઃ, ભગવતી માં સરસ્વતી નમઃ, સતિયા સંતુ યજમાનસ્ય કામા સફલા સંતુ તે મનોરથ. કુંડે જે ઉત્ત દ્રવ્ય જ્યાં ન હોય ને સ્વયં શકો ઝડપથી જવતલ પહોંચાડે, જ્યાં ન હોય પહોંચાડે. ચલો બધા ઘી અને જવતલ હુંકતા આવશો, જ્યાં જ્યાં પહોંચી ગયા હોય ત્યાં. જે કુંડ ઉપર આપણે જવતલ ન હોય તો સુપ્યહ ભૂમિકાદશ રુદ્રેભ્યહ દ્વાદશ આદિત્યેભ્યહ સપતૃક વિશ્વદેવેભ્યહ શક્તેક્ષેભ્યહ ભૂતઃ ઓમ પ્રથવ્યે ઓમ નદીભ્યહ ઓમ સપ્તસાગરેભ્યહ ઓમ ભૈરવે ઓમ ગદાય ઓમ મહેશ્વરીય ઓમ વૈનકાય શૂદ્રપટ શપેત વસ્ત્રં સરસારોહિક્ષણં સહારવક્ષસ્થલકૌસ્તુભાશ્રયં નમામિ વિષ્ણુ શિરસા ચતુર્વિશ્વા શૌત્રભદ્રમણે દેવતાભ્યો ઓમ સર્વત્ર ભદ્રમણે દેવતાભ્યો સ્વાહા. કરસ્થાપનની અંદર જે આપણે સ્થાપન કરેલા છે તેમાં બે હાથ જોડી અને ભગવાન માતાજીના અને ભગવાન શિવના ગણ એવા ભૈરવજીને આપણે નમસ્કાર કરીએ. ભગવાન ભૈરવજીની પ્રાર્થના કરીએ કે જે ભૂતાનામ અધિપતિ વિશ્વખાસ અકાપર્દિનઃ ભૈકાગુંસઃ ભૈકદંષ્ટાય ઓમ ઐરાવતાય ઓમ ઔષધિગ્નાય ઓમ વંદનાય ઓમ દિવ્યકાય ઓમ દેવગાના ફોલો કેમર બાય છે ના ડર છે નાના. પેલો જય અર્જુન વિચાર્યો, બીજો જય સાંથયો, ત્રીજો જય કર્મયો, ચોથો જય જ્ઞાન કર્મ સંન્યાસ્યો, પાંચમો જય કર્મ સંન્યાસ્યો, છઠ્ઠો જય આત્મ સંયમ્યો, સાતમો જય જ્ઞાન વિજ્ઞાન્યો, આઠમો જય અક્ષ બ્રહ્મયો, નવમો જય લાજ વિદ્યાલાસ ગુયો, દસમો જય વિભૂતિયો, અગિયારમો જય વિશ્વરૂપ દર્શનયો, બારમો જય ભક્તિયો, તેરમો જય શેઠક શેઠજ્ઞયો, ચૌદમો જય ગુરતે વિભાગ્યો, પંદરમો જય પુરુષોત્તમ્યો, સોળમો જય દેવાસુર સંપદી ભાગ્યો, સતરમો જય સતત વિભાગ્યો, અઢારમો જય મોક્ષ સંન્યાસ્યો. જગ્નારે મહારાજ કે જય શ્રી દ્વારિકાધીશની જય. બે હાથ જોડી આપણે અહીંયા પ્રધાન સ્થાપન કરેલું છે પીળા કલરનું, એમાં પગે લાગીએ, દ્વારકાધીશને નમન કરીએ, ભગવાન નારાયણને નમન કરીએ. હરિ ઓમ મહ મેદાના દેગતા ઘટા ઘટ ઘટા કાતા ઘટા દુર્ઘટા મંડો કશ્ય બકો બકો બક બકો બાકો બકો બુલી. ભગવાનની એવી ધૂન ગાઈ અને પછી આપણે યજ્ઞનો પ્રારંભ કરીએ. બધાએ તાળી પાડવાની અને સાથે સાથે ધૂન આવડે તો આપણે. હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. એ કેમ ભૂલી જવાય હે, ભૂલી જવાય ના વિસરી જવાય ના ભૂલી. કનનાથ તારો મોકડો રે કે ભૂલી જવાય
બન માગણો ફેર છે રે ભાઈ બન કોને કહેવાય જો માધુતા માને કૃષ્ણ મળારે ભાઈ બન એને કહેવાય જો કૃષ્ણાય ગોવિંદાય ગોપી જન વલ્લભાય શ્રીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપી જન વલ્લભાય શ્રીમ કૃષ્ણાય શ્રીમ કૃષ્ણાય શ્રીમ કૃષ્ણાય ઓમ સ્મરણ કરી જાઓ સાનંદમાનં ધવને વસંતમ આનંદ ક્રંદમ હતપાપ વૃંદમ શ્રી દ્વારિકાનાથ મનાથ નાથમ શ્રી દ્વારિકેશમ શરણમ પ્રપદ્યે ભગવાન ને પ્રિય ભૂમિ મત વાહ
હલો, વચના સ્થાપનમાં ધજાજીનું પૂજન થાય છે. આપણે બધા બેઠા બેઠા જે ગૌશાળા ઉપર અને ભગવાનની રક્ષા માટે આપણે ધજા ચડાવીએ છીએ એ ધજાનું અત્યારે પૂજન થાય છે. ઓમ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તિ સહસ્ત્રપાદાક્ષ શિરોળ બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારેમ નમો ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાય નમઃ ગૌ માતાય નમો નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ નમસ્કારમ નમસ્કરોમિ. હાથ જોડી ગૌ માતાને પ્રાર્થના કરી જવાની છે. ઓમ ગૌ મે અગ્રત પાતુ ગૌ મે સંતુ પુષ્ટ ગૌ મે હૃદય સંતુ ગવા મધ્ય વસામ્યમ ગૌ માતાય નમો નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ નમસ્કારમ નમસ્કરોમિ. ચાલો ઓમતા આવજો. ઓમ ગૌ માતાય ઓમ ગૌ માતાય ઓમ ગૌ માતાય ઓમ ગવેભ્યો 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 ઓમ ગવેભ્યો. ઘીની ચમચી ભરી રાખો. હનુમાન ચાલીસા ખાલી હોમ હોય છે બાકી કોઈ નહીં. સફલા સંતુ તે મનોરથ કાળા સ્થાપન ની સામે હાથ જોડી રાખી આપણે હનુમાનજી નો યજ્ઞ કરીએ છીએ. હનુમાન ચાલીસા નો યજ્ઞ હાથ જોડી હનુમાનજી નું ધ્યાન કરી જવાનું છે કે તુલિત બલધામમ હેમ શૈલા બદેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણી અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુત નામા સ્વાહા. ઓમવાનું છે બેન લતાબેન. હા જવતલ જ્યાં નવ વંદન રામચંદ્ર કે કાજ સવારે
લાય સજીવન લખન જીવાય શ્રી રઘુવીર હર શિવર લાય રઘુપતિ કેની બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ સહસ્ત્ર બદન તુમરો યસ ગાવે અસ કઈ શ્રી પતિ કંઠ લગાવે સનકાદિત બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત હિંસા યમ કુબેર દિગ બાલ જહાતે કવિ કોવિર કહી સકે કહાતે તુમ ઉપકાર સુગ્રી વની ગિન્ના રામ મિલાય રાજપત દિના તુમારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના જુગ સહસ્ત્ર જો ગય અજરજનાય દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે તે રામ દ્વારે તુમ રખવાલે હોત ના આજ્ઞા બિનુ પેસારે સબ સુખ લહે તુમારી શરણા તુમ રક્ષક કાહુ કો ડરના તપત નિરંતર હનુમંત વીરા સંકટ સે હનુમાન છુડાવે મન કરણ ગાવે સ્વાહા સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે જોઈ અમિત જીવન ફલ પાવે ચારો જુગ પર તાપ તુમારા હે પરસિદ્ધ જગત ઉજિયારા સાધુ સંત કે તુમ રખવાલે અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દી નહી જાનમ કી માતા રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા ઓર દેવતા ચિત્ત ન કરઈ હનુમંત સે સર્વ સુખ કરઈ સંકટ ઘટે મિટે સબ પીડા જો કુસારે કૃપા કરો ગુરુદેવ નાહી દોષત બાર પાઠ કરે કોઈ છૂટઈ બંદી મા સુખ હોઈ જોય પઠે હનુમાન ચાલીસા હોઈ સિદ્ધિ તાકી ગૌરીસા તુલસીદાસ સદા રીતે રાખી જે ના સ્વાહા સંકટ હર રૂપ રામ લખન સીત હૃદય બસો પવન સુત હનુમાન ઓમ મહાલક્ષ્મીએ એ પેલા એ સિક્કો બધો ભેગા કરીશું એમ છે કો સિક્કા અહીંયા પહોંચાડશે અહીંયા એને ચાંદલો ચોખા કરી વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને પછી તમને છેલ્લે અમે આપશું ઓમ યાસ્વી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મ નામ કૃત ધ્યામ પ્રદેશ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલ જન્મ પ્રભો છે લજ્જા તાંતવાન તાસ મો પરિપાલય દેવી સ્વમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત મહાલક્ષ્મી નમો નમઃ જ્યાં ધ્યાનમ સમર્પયામિ ચાલો સિક્કા બધાને ભેગા કરી લ્યો હવે ઘી ઓમવાનું છે ઓમ વિષ્ણુ પત્નીએ ઓમ સમુદ્ર સુતાય ઓમ સંઘ ભગિનીએ ઓમ વૈભવ લક્ષ્મીએ ઓમ ધન ધાન્ય લક્ષ્મીએ ઓમ અષ્ટ લક્ષ્મીએ ઓમ ગંગણપતાય ઓમ ગંગણપતાય ઓમ ગંગણપતાય ઓમ મહારુદ્રાય ઓમ સોમનાથાય ઓમ અમરનાથાય ઓમ નવગ્રહ દેવતાય ઓમ નવગ્રહ દેવતાય ઓમ નવગ્રહ દેવતાય ઓમ નવગ્રહ દેવતાય સવારથી અત્યાર સુધી ઓમ અગ્નિ વાયુ સૂર્ય ભ્યો 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 પાણી જમ
બે જણા એ હાથ લગાવવાનો છે. સદગુરુ ભગવાન કી જય, અમરનાથ મહાદેવ કી જય, સનાતન ધર્મ કી. સ્વયં સગુરુ તિનામ ભવને સ્વલા લય સુબુદ્ધિ, દુર્ગે સ્મૃત રસિ બીતિમ શે સજા, સ્મૃત મતિ મતિ વસુભં દદાસી, દુઃખ ભયા હરિણી કાધન્ય. ભદ્રકાલી બભૂવંતરહિતા નૃપાદમ ભૂપ સંભૂતાસા યથા પુરા, દેવી દેવ શરીરભ્યો જગત્રયિતૈષિણી, પુનશ્ચ ગૌરી દેહાચા સમુદભૂતા યથા ભવત્, લોષ્ટદૈત્યાનાં દદા સુંભનિ સુંભયો, રક્ષણાય ચ લોકાનાં દેવાનામ ઉપકારિણે. તત્સુણુ સવામયા ખ્યાતમ યથાવત કથયામિ તે, ઓમિદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધે પદમ્. ઓમ પૂર્ણાદર્વિપરાપત સુપૂર્ણા પુનરાપત વસરેવ વિગ્રીણા વહાયિક મૂરજગો શતક્રતો. બધાએ જમણો પગ આગળ કરી અને યજ્ઞ કુંડ ની અંદર જયારે સ્વાહા કરી ત્યારે યજ્ઞ નું શ્રીફળ હોમવાનું છે. ઓમ શતક્રતવે અગ્નયે નમઃ સ્વાહા, અમરનાથ મહાદેવ કી જય, સદગુરુ મહારાજ કી જય. બધાએ શ્રીફળ ની ઉપર ઘી ની ધાર કરવાની છે. ઓમ વસોઃ પવિત્ર મરીચતધારમ, વસોઃ પવિત્ર મરીચસહસ્રધારમ, દેવ સ્વા સવિતા પુનાતુ વસોઃ પવિત્રેણ શતધારેણ કૃત્વા કામદુક્ષઃ. પ્રધાન કુંડોપરી ભસ્મ ધારણમ, ત્યાં પ્રધાન કુંડ ની અંદર ગુરુદેવ ને ભસ્મ કરી દો, યજમાનો ને ભસ્મ કરી દો, અને બાકીના જે કુંડના યજમાનો છે જરૂર પૂરતું ઘી પધરાવજો, નકર તાપ બહુ થશે. જરૂર પૂરતું ઘી પધરાવજો. એ બધાના કુંડે જગમગ જગમગ થાય દીવડા, મગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય. બધાએ આરતી ગાવાની છે, બધાએ બોલીને આરતી ગાવાની છે. દીવડા જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય. એ આરતી સદગુરુ દેવની
થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય આરતી બોરા શંકર મગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છે ફૂલડા નો હાર વાલા અમે લાવ્યા છે ફૂલડા નો હાર પ્રભુ તમે પહેરો તો આનંદ આર તમે પહેરો તો આનંદ થાય જીવ ગુરુ મહારાજ ની થાય સદગુરુ માલ ચોખ કરજો માથ દાદા તમે ભૂલ ચોખ કર જગમગ જગમગ થાય દાદા તમે રાખો તો આપો તો આનંદ થાય દાદા તમે દર્શન દાદા તારા માલું રાવણ લાગ્યા જગમગ જગમગ થાય તમે જગમગતા કરપૂર ગૌરમ કર્ણાવતા સંજાર ગાર મૃજિન સદા વદન કચ્છ મંગલાયતનો હરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વ પ્રસાદિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમઃ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભ સુધરમ માધવમ ગોપિકા વલ્લભ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે રામચંદ્રાય નમ સીતારામાય મા નિરાજનમ સમર્પયાનપીદુ મંત્ર કે સ્તુતિ કથા નથી કાય કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહિયોમ ભગવતી ભવ દુખ કાપો રે રે ભવાની બહુભુ લથઈ છે મારી આ જિંદગી થઈ મને અતિશયકારી દોષો પ્રજાણી સગડા તવ છાપ છાપો માં પાહિયોમ ભગવતી ભવ દુખ કાપો વિશ્વંભરી આખી નવી સ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દૂર બુદ્ધિને દૂર દ્રવિણામ ત્વમેવ સર્વ મમ દેવ દેવ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ ભગવતે શ્રીમન સ્થાપિત દેવેભ્યો નમઃ અક્ષત પુષ્પાણિ સમર્પયામિ યજ્ઞ કુંડને વધાવી લ્યો ચોખાના દાણાથી ત્યાર પછી બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કે ભગવાન સવારથી લઈને અત્યાર સુધી આ કાયા વડે અમારાથી જે કાંઈ પણ નાના મોટી ભૂલચૂક થઈ ગઈ કરોમી યતિયમ સકલામ પરસમે નારાયણાયતિ સમર્પયામિ ક્ષમા પ્રાર્થનામ સમર્પયામિ
હવે ભગવાન આગળ આપણે આશીર્વાદ મેળવવાના છે. આટલી ક્રિયા કરી ત્યાર પછી આપણે ભગવાન આગળ થોડા જાજા સત્કર્મના આશીર્વાદ લેવા માટેના અધિકારી બનીએ. પિતૃનારાયણ વકી અમરનાથ મહાદેવ કી સત્ય સનાતન ધર્મ કી ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મે સદભાવના હો વિશ્વ કા કલ્યાણ હો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મોટી વડાળ વાળા એમને એક વાર જોરદાર તાલીઓ થી આપણે વધાવીએ. ભીખુભાઈ ભગવાનભાઈ કુમાર મોટી વડાળ વાળા આજે આ સમગ્ર કાર્યક્રમ ને 50 લિટર દૂધ ની સેવા આપે છે. બોલો ગૌ માતાજી જય. દરેકે પોતાના કુંડ સાફ કરી અને જવાનું છે. ત્યાં જેમ તેમ બધું મૂકીને નથી જવાનું. લોટા છે, લોટા બધા એ જમા કરાવો અને સાથે સાથે જે પણ અને થર્મોકોલ ની જે ડીશું વગેરે આવેલ છે આ બાજુ જમા કરાવો. બેન આપણે ગુરુ દક્ષિણા રૂપે બાપુ ને આપણે કઈક ને કઈક અર્પણ કરવું પડે. એવું નહીં કે આપણે યજ્ઞ કર્યો એટલે યજ્ઞ ની અંદર યજ્ઞ પૂરો થાય પછી ગુરુના ચરણોની અંદર પગે લાગવા આપણે જાય તો ખાલી હાથે નથી જવાનું. ત્યાં ગુરુને કંઈક આપણે અર્પણ કરવાનું છે. મેં કીધું એવી રીતે આ બધું જે થાય છે ગૌશાળાના લાભાર્થે છે. બાપુ જે કંઈ કરે છે એ બધું આપણા માટે છે. આટલો મોટો વૈભવ આ બધું કંઈ બાપુ પોતાનો ખાટલો બહાર નાખીને બેઠા હોય છે. જે કંઈ રૂમ વગેરે બનાવ્યા હોય છે તમે જ વાપરવાના છો. માટે યજમાનોને વિનંતી કે કોઈ ખાલી હાથે બાપુ પાસે ન જાય. બાપુના પગે લાગતી વખતે ગુરુ દક્ષિણા કાંઈ ને કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી બાપુને અર્પણ કરે જેથી કરી અને આગળ આપણે